સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વિરામ બાદ મેઘરાજાએ આજે જાણે તેના ત્રીજા રાઉન્ડની શરૂઆત કરી હોય તેમ સવારથી તમામ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શરૂઆત થઈ છે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પાંચે જિલ્લાને સતત બે સપ્તાહ સુધી પોતાના બાંધમાં રાખી ધમરોળ્યા હતા તમામ તાલુકાઓને પાણીથી તરબોળી દીધા હતા નદી તળાવો ખેતરો તો કેટલાક ગામડાઓ અને શહેરના કેટલાક વિસ્તારો ટાપુમાં ફેરવાયા હતા તંત્રએ ફસાયેલા લોકોને બોટથી બહાર સલામત રીતે કાઢ્યા હતા બે સપ્તાહ સુધી જનજીવન ખોરવી નાખ્યું હતું લોકો રીતસરના વરસાદથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા દરમિયાન બે દિવસથી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી અને ભરાયેલા પાણી ઓસર્યા હતા દરમિયાન ગઈકાલે સાંજે મેઘરાજાએ જોરદાર ઝાપટું માર્યા બાદ સવારે રાબેતા મુજબ જાણે તેના ત્રીજા રાઉન્ડની શરૂઆત કરી હોય તેમ સવારેથી સામાન્યથી ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે અને વાદળમાં વરસાદમય માહોલ સર્જાયો છે અને વીતેલા ચોવીસ કલાકમાં સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં માત્ર પલસાણામાં છત્રીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ માંગરોળમાં ત્રણ મિલીમીટર અને ઉમરપાડામાં ઓગણચાલીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ વરસાદ જ્યારે બાકીના તાલુકામાં નહિવત વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે જ્યારે ઉપરવાસમાં વરસાદે જોર નરમ પડ્યું છે ત્યારે આજે સવારે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ સત્યાસી ફૂટે પહોંચી છે અને ડેમમાં ઇન્ફ્લો બત્રીસ હજાર બસો સાહીઠ ક્યુસેક અને આઉટફ્લો સત્તર હજાર આઠસો ચાલીસ ક્યુસેક નોંધાયો છે